नमस्कार, धोरण 11 भूगोल विषय अंदर आपणे लास्ट टाइम पृथ्वी विषय ने काल्पनिक बात करी के पृथ्वी की उत्पत्ति आश्रे 4.5 करोड़ अबज वर्ष पहला थई हती। तेना उपर मानव जीवन अवशेषो छे, जे पृथ्वी ने मान्यताओ छे कि जेन अंदर कोईपण विश्वन अंदर जन्मेलो छे ए आखर ने आखरे धूल बनी जाय छे। कि जे पृथ्वी आपणे धरती माता छे एना पर जीव सृष्टि छे ए टकाई राखवानुं काम पृथ्वी अंदर आपणे प्रथम कारण मानवीने छे। जे वस्तु छे आपणे कहेवायुं छे कि अनेक मान्यताओ छे कि पृथ्वी अंदर आकाशनी अंदर कई वस्तु छुपायेली छे ए कोई खबर नथी, कोणे सर्जन करेलुं छे ए कोईने खबर नथी, आकाशनी उपर कोण छुपायेलुं छे ए पण कोईने खबर नथी, તારાઓ કોણે બનાવ્યા એ પણ કોઈને ખબર નથી, એના પર અક્ષાંશ અને રેખાંશની રચના થયેલી છે કાલ્પનિક ધરી ઉપર એ પણ કોઈને ખબર નથી। જે કઈ વસ્તુ છે એ આજથી 4.5 કરોડ અબજ વર્ષ પહેલાંની વાત છે। એટલે વિદ્યાર્થી મિત્રો, કે જે અંદર જીવ સૃષ્ટિ છે, અંદર પૃથ્વીનું નિર્માણ થયું કાતર એના સમયમાં અંદર, એ કાલ્પનિક વસ્તુ છે। અને જે કાલ્પનિક વસ્તુ છે અંદર આપણે અમુક કરોડો વર્ષ પછી જે આપણે એને વસ્તુ છે એને ટકાવી રાખવાનું કામ છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ અંદર કે મૃદાના નીચે અંદર ઘણા બધા એવી ઝાડાયો છે કે જેની અંદર કુદરતી રીતે ખનિજ તેલ મળી આવ્યું, ખનિજ કોલસો પણ મળી આવ્યો, ખનિજ કુદરતી ગેસ પણ મળી આવ્યો, કોણે બનાવ્યું નથી, પણ જે કંઈ વસ્તુ મળે છે એના અંદર માનવીએ ટકાવી રાખવાનું કામ છે। નહીંતર એવું થશે ભવિષ્યની અંદર કે જે આપણી માતા છે, પૃથ્વી માતા છે, જેના પર કુદરતી વસ્તુ જે વસ્તુ છે અંદર એ બળીને ખાક થઈ જશે। જે રીતે અંદર પૃથ્વીના પેટાળમાં આપણે જોઈએ અંદર કે મેઘમાં બળી રહેલો છે, અને મેઘમાં બળવાથી અંદર જે ખડકોનું સ્તર છે એ ઓગળી જશે। ખડકોનું સ્તર ઓગળી જશે એટલે વોલ્કનો ફાટશે, વોલ્કન એટલે જ્વાળામુખી, અને એ ફાટવાથી કારણે અનેક જ્વાળામુખી ફાટવાથી ભૂકંપની અસર ઘણી બધી થશે। જો આ પૃથ્વી એક સફરજનની સાલ જેવી છે, જો આપણે નહીં ટકાવી રાખશું, નીચે પણ પૃથ્વીના પેટાળમાં ગરમ લાવારસ છે અને આકાશની અંદર તાપમાન પણ સૂરજ તપી રહેલો છે, જે સૂર્યની આશરે ઘણી બધી કલ્પના કરી આપણે કે જે પ્રકાશ આપણને આપે છે, આખા વિશ્વની અંદર જો સૂર્ય જ ન હોય તો અંધકારમય જીવન જીવશે। જે રીતે માનવીને કંઈ ખબર ન હતી કે જે આપણે શિકાર સંગ્રહની પ્રવૃત્તિ કાચું માંસ ખાને કરતો હતો, જે અંધકાર જીવનમાં જ્યારે પ્રકાશ આવે છે ત્યારે આપણે જીવન અજવાળું બનતું જાય છે। એટલે જે કંઈ વસ્તુ છે આપણે એના અંદર પૃથ્વીની અંદર આપણે એને ટકાવી રાખવાનું છે। તેમાંથી લાસ્ટ ટાઈમ આપણે ગ્રહોની વાત કરી કે જે 8 ગ્રહો છે, પાર્થિક ગ્રહો છે અને જોવિયન ગ્રહો છે, સૂર્યથી નજીકના પણ ગ્રહો છે અને સૂર્યથી દૂરના પણ ગ્રહો છે, જેના અંદર આપણે જોઈએ અંદર કે જે સૂર્ય વિશેની આપણે વાત કરીએ અંદર, તે સૂર્યનું તાપમાનની વાત કરતા હોય, એનું મધ્યમ તાપમાનની વાત કરતા હોય, સૂર્યને વ્યાસ જોતા હોય, સૂર્ય પ્રતિ સેકન્ડે કેટલી ગરમી આપતી હોય, તો આપણે વિદ્યાર્થી મિત્રો બોર્ડ પર જોઈએ કે પહેલી વસ્તુ આપણે સમજી શકતા હોય કે સૂર્યને વ્યાસ આશરે 1,92,000 કિલોમીટર છે। સૂર્યની વ્યાસ આખો સમગ્ર 1,92,000 કિલોમીટર કિમી છે, જે પૃથ્વી કરતાં 109 ગણો મોટો છે। એટલે જે પૃથ્વીની અંદર જે પ્રકાશ આવે છે એટલે બધા કરતાં વડીલ ગ્રહ તરીકે ઓળખવામાં આવશે તો આપણા સૂર્ય છે, જેના કારણે અંદર આપણે જોઈ શકતા હોય છે। તેનું સપાટીનું તાપમાન જોઈએ આપણે તો એનું તાપમાન 6,000 સેલ્સિયસ તાપમાન છે, અને એનું કેન્દ્રનું તાપમાન જોઈએ આપણે ડિગ્રીમાં તો 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે। એટલે તમને કલ્પના થઈ ગયેલી છે કે સૂર્ય આપણે તાપમાન રહેતા હોય રાત્રે તો ઠંડક થઈ જતી હોય, અને દિવસે જોઈએ આપણે તો પ્રકાશ દેખાતો હોય છે। જે રીતે આપણે જોઈએ કે વિરાન વિસ્તારમાં, રણ વિસ્તારમાં જોઈએ કે સીધા કિરણ આપણને પડે છે કોઈ પણ ધરતીની અંદર, કે બપોરના 12 વાગ્યા 11 વાગ્યા હોય તો આપણે તાપથી તમે કળાઈ જતા હોય છે, એ સીધા કિરણ એટલા તેજ હોય છે કે જેની રફતાર આપણે જમીન પર પડતું છે। હવે એ સૂર્યની અંદર બીજો ટોપિક જોઈએ અંદર કે પ્રતિ સેકન્ડે આપણને સૂર્ય ગરમી આપે છે, તેની ગરમીને આપણે જોઈએ અંદર કે આજથી એના કરતાં 12,000 અબજ ટન કોલસો બળે, 12,000 અબજ ટન કોલસો બળે એટલી ગરમી સૂર્ય પ્રતિ સેકન્ડ આપણને માનવીને આપે છે। હવે વિદ્યાર્થી મિત્રો સમજી લેજો કે 12,000 અબજ ટન કોલસો બળવાથી જે ગરમી મળે છે
એટલી ગરમી આપણને સૂર્ય પ્રતિ સેકન્ડે આપે છે, એટલે સૂર્યના કિરણો એટલા તેજ હોય છે. એ જ કિરણોની અંદર આપણે જોઈએ અંદર કે પાણીમાં તમે અમુક કિલોમીટર મીટર સુધી જાઓ તમે અંદર તો બી તમને આ સૂર્યના કિરણ દેખાતા હોય છે. કોઈ પણ ઘર બંધ હોય અથવા ટોટલી બંધ હોય છતાં પણ તમને આ સૂર્યના કિરણ દેખાશે. જે રીતે આપણે જોઈએ કે ઓટલા પર બેસી રહેતા હોય ને આંગણામાં કિરણ પડતા હોય તો પણ તમને 100 કેલરી મળે એટલું કિરણ આપણને આપડે છે. એટલે સૂર્યના કિરણો ઘણા બધા તેજ હોય છે. ત્યાર પછી આપણે ગ્રહોની વાત કરીએ તો સૂર્યમંડળના ગ્રહો આપણે કુલ 8 ગ્રહો છે. સૂર્યમંડળના ગ્રહો કુલ આપણા પાસે કેટલા છે? 8 ગ્રહો છે. તેની અંદર બુધ, સૂર્યથી નજીકના બુધ, શુક્ર અને પૃથ્વી, એમને મંગળ, એને પાર્થિવિક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એને પાર્થિવિક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પછી જોવિયન ગ્રહો બીજા નામથી ઓળખાય, જેને જોઈએ તો જોવિયન ગ્રહ કોને કહેવાય તો સૌથી મોટો ગ્રહ ગુરુ છે. શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન એ સૂર્યથી દૂરના ગ્રહો છે. જે ગુરુ છે એ સૌથી મોટો ગ્રહ ગુરુ છે, જેની અંદર એને જોવિયન ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી પૃથ્વીની નિવાસસ્થાન આપણે કરીએ તો અંદર પૃથ્વીની વાત કરીએ, માનવીનું નિવાસસ્થાન એટલે પૃથ્વી છે. વર્લ્ડનો કોઈ પણ વ્યક્તિ હોય એને નિવાસસ્થાન કરતો હોય, જીવ સૃષ્ટિ નિવાસસ્થાન કરતો હોય એ પૃથ્વી છે. કહેવાયું છે કે જે વ્યક્તિ જન્મેલો છે એ આખરે ધૂળ જ બની જવાનો છે અને પૃથ્વીની અંદર સમાઈ જશે. એટલે ધીરે ધીરે કરતાં 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 માનવી ને અંદર ઉપર ભયંકર તાપ છે, નીચે પણ ઘણો બધો તાપમાન છે, જેના કારણે અમુક વખત એવું થાય કે કુદરતી આફત આવતી છે. આ પૃથ્વીની અંદર જે રીતે જોઈએ આપણે તો વોલ્કેનો જ ફાટશે, જ્વાળામુખી પણ ફાટશે, સમુદ્રનું પાણી પણ ઘણું બધું છે, જે પૃથ્વીની અંદર ઘણું બધું દબાણ છે અને એ દબાણના કારણે કોઈ પણ કુદરતી આફત આવવાની શક્યતા વધી જશે. બીજી વસ્તુ જોઈએ અંદર, જે પૃથ્વીની ઉપર ગ્લેશિયર્સ છે, બરફ અને હિમશિલાઓ છે, જો કદાચ એ ઓગળી જશે અંદર એનું સમગ્ર પાણી એ સમુદ્રમાં અંદર ઠલવાઈ જશે, તો પણ પાણીના સ્તર ઉપર આવવાથી સમુદ્રની અંદર સુનામી અથવા ભૂકંપ થવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. જેના કારણે આપણે જોઈએ અંદર કે જાપાનમાં લાસ્ટ ટાઈમ સુનામી આવેલું અને ઘણા બધા વ્યક્તિનો જીવ ગુમાઈ ગયેલો, કે સમુદ્રનું પાણી અટકાવવાનું કામ એક આ કુદરતી વસ્તુ છે, એ પાણી અટકાશે નહીં અને ધીરે ધીરે કરતાં કરતાં એ સમુદ્રમાં પાણી ગ્લેશિયર્સ ભયંકર તાપમાનને કારણે વધી જશે, હિમશિલા ઓગળી જશે, તો બધું પાણી આપણે ક્યાં આવશે? સમુદ્રની અંદર આવશે અથવા પૃથ્વી પર આવશે. તો એ પાણી બેઠું ને બેઠું ઉપર આવતું હોય છે અને એના કારણે જે નજીકના દિવસોને જોઈએ આપણે વાત કરીએ કે દરિયા કિનારે ઘણા બધા મોટા શહેરો હોય તે ડૂબવાની શક્યતા પણ વધી જતી હોય છે. એટલે પૃથ્વીને બચાવવાનું કામ આપણું માનવીનું છે. જે રીતે વાતાવરણની અંદર જોઈએ આપણે પલટો આવતો હોય એ કુદરતી વસ્તુ છે, એ કોઈના હાથમાં નથી. એટલે જે કંઈ વસ્તુ છે કુદરતી વસ્તુને આપણે ચડા ન કરી શકાય, જે કંઈ વસ્તુ છે અંદર એને ટકાઈ રાખવાનું કામ માનવીનું છે અને કદાચ વધારે પડતો કરતા ગયો તે વસ્તુ એ નુકસાનકારક આપણે માનવીને પોતાને થશે. ત્યાર પછી આ નિવાસસ્થાન કરશે પૃથ્વીની અંદર. વાતાવરણની સ્થળના જાડાઈ લગભગ જોઈએ આપણે, જે રીતે પૃથ્વીની અંદર વાતાવરણ જાડાઈ 800 કિલોમીટરથી 1000 કિલોમીટર ઉપર રહે છે. એ જાડાઈની અંદર આપણે પ્રથમ આવરણમાં જોઈએ આપણે તો એમાં ક્ષોભ આવરણ છે, સમતાપ આવરણ છે, મધ્ય આવરણ છે અને ઉષ્મા આવરણ છે. જેમ જેમ તમે વાતાવરણની જાડાઈની વાત કરી કે 800 કિલોમીટરને 1000 કિલોમીટર રેન્જમાં ઉપર જશો તમે અંદર, તો એ સ્થળની જાડાઈ પણ લગભગ આપણને ખબર પડતી જાય છે. એટલે જે કંઈ વાતાવરણમાં આપણે રહેવાનું છે તેની પણ રચના કરવામાં આવે છે. ત્યાર પછી બીજા નંબરનો ટોપિક છે, જો તમે સૂર્યની આશરે 15 કરોડ કિમી દૂર શુક્ર અને મંગળ ગ્રહો વચ્ચેની પૃથ્વી અને તેના પર થતા પ્રત્યેક પ્રકાશિત ગ્રહો છે. હવે સૂર્યથી આશરે કેટલા કિલોમીટર દૂર છે? 15 કરોડ કિલોમીટર દૂર સૂર્યથી આશરે પૃથ્વી અને જે ગ્રહો છે એના અંદર એ પ્રકાશિત ગ્રહો છે એ 15 કરોડ કિલોમીટર દૂર છે. છતાં પણ સૂર્ય એટલી બધી આપણને ગરમી આપતો હોય તો તમે વિચાર કરો કે પૃથ્વીની અંદર જ્યારે અંદર જે જંગલોનું નિર્માણ થયેલું છે, જે પાણી છે, પર્વતો છે, જે કુદરતી વસ્તુ બનેલી છે, જે વસ્તુ ન ટકી રહેતી હોય તો તાપમાન કેટલું વધી જશે. જો આટલું જંગલ છે અત્યારે છતાં પણ આટલી ગરમી લાગતી હોય તો ભવિષ્યમાં વિચાર કરજો કે જ્યારે પૃથ્વી પર કંઈ જ ન અવશેષ રહેતા હશે, જંગલો નહીં રહેશે, તો આ પૃથ્વીની દશા શું થશે? માનવ જીવનમાં સૌથી મોટી સમસ્યા થશે કે પાણી સુકાઈ જશે. જો પાણી સુકાઈ ગયું તો જીવ સૃષ્ટિ નષ્ટ થશે. જે નષ્ટ થઈ જશે જેના કારણે અંદર ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થશે.
માતા ભૂલી કે જગલા